brought to you by Techno Spark 20 series smartphones. લેવા પાટીદાર ને કડવા પાટીદાર અલારી ગોલવાડિયા કચ્છી ને અમીન છ ભાગ છે મારા સમાજ, પરંતુ વાત જયારે સમાજની આવે ને તો 21 સંસ્થાઓ ગુજરાતમાં અમારા પાટીદાર સમાજની છે. બધાને એક સ્ટેજ ઉપર બેહવાની તાકાત છે ને, એટલે સરકારને નંબવું પડે છે. તમારામાં આ એક અભાવ છે. એટલે સૌથી પહેલા તો એ ભૂલી જાઓ, તમે ઘેર જ્યાં પછી ભલે તમે ગરાસિયા છો કે હું નાડોદો છું, હું કારાડિયા છું, પણ જ્યારે વાત સમાજની આવે ને તો એક થઈને બે તો શીખી જાવ. સરકારને નંબવું જ પડે. અલા જે સમાજ હામું 650 વર્ષ આક્રમણ સહન કર્યા પછી એ હિન્દુત્વ જે સમાજે બચાવી રાખ્યું છે ને, એ સમાજને એકતા વિશે કહેવું પડે ને, એ મારું દુર્ભાગ્ય છે. હેલ્ધી ઘાટીનું યુદ્ધ કોણ જીત્યું હતું એક મોટો પ્રશ્ન છે અત્યારે, ગોળાય છે. પણ હલ્દી ઘાટીનું યુદ્ધ કોણ જીત્યું એ મહત્વનું નથી, પરંતુ એ યુદ્ધની અંદર અકબર ક્યારે મેદાનમાં ઉતર્યો નતો, પણ મહારાણા પોતે ઉતરી અને આ દેશનું અને આ ધર્મનું રક્ષણ કરવાની તાકાત આ સમાજમાં. કદાચ ઇતિહાસ આપણો ખોટો ભણાયો ને એમાં આપણે સાચું માની લઈએ કે ભાઈ હલ્દી ઘાટીનું યુદ્ધ મહારાણા હારી ગયા હતા, હાર્યા નહોતા, એ તો એવિડન્સ આપણે અંગાથી પ્રૂફ કર્યું છે. પરંતુ કદાચ એવું માની લઈએ ને તો એ મારા બાપમાં એટલી તાકાત હતી કે એ મેદાનમાં ઉતરીને બચાવતો હતો, તારો બાપ હંતઈ લડતો હતો. એટલે આ સમાજની જે ગરિમા છે ને, એ ગરિમાને ખાલી એકતાની જરૂર છે. જે દાડે તમે એક થઈ ગયા ને, હું તમને ગેરંટી મારી આનું કે આ સમાજમાં નહીં, આખા હિન્દુસ્તાનમાં કોઈના બાપની તાકાત નહીં કે હિન્દુત્વ ઉપર ને હિન્દુ ઉપર ખાલી ઊંચી આંખ કરી શકે. પરંતુ તકલીફ તમારા સમાજમાં જે એકતાની જે પડી છે ને, એને એક કરવાની જરૂર છે. એક યોગીજી મહારાજ ખાલી યુપીમાં બેઠો છે, કોઈના બાપની તાકાત છે ત્યાં ઊંચો થઈને અવાજ કરે, કારણ કે એક ક્ષત્રિયને ખબર છે કે રાજ કઈ રીતે કરવું. કૃષ્ણ ભગવાને ગીતામાં એ કીધું છે કે શાસન કરવું એ ક્ષત્રિયને ફોવા, બીજાને ના શોભવા. પરંતુ આજના શાસનમાં ક્ષત્રિયો ખોવાઈ જ ગયા છે. જ્યાં ક્ષત્રિયોની બહુમતી છે ત્યાં એમની અનામતની સીટો મૂકી દીધી. એટલે તમે ટિકિટ માગી જ નાખો, માથાકૂટ થાય જ નહીં સરકારને. એનું રીઝન છે કે આ સરકારમાં જે તરગાળા બેઠા છે ને, બધાને એવી ખબર છે કે જો આ સમાજ જો શાસનમાં ઘૂસી ગયો ને તો એને તો ખબર જ છે કે કઈ રીતે શાસન કરવું.